नमस्कार दर्शक मित्रों, टॉप 9 न्यूज साथे हूँ छु जलपा। सर्वप्रथम नजर करिए मुख्य समाचारों पर। पीएम मोदी उत्तर प्रदेश ना सीएम योगी आदित्यनाथ साथे वाराणसी में बनावामां आवनार आंतरराष्ट्रीय क्रिकेट स्टेडियम मॉडल में साक्षी छे। शिलान्यास कार्यक्रम में उपस्थित अनेक क्रिकेट दिग्गजों पीएम ने मळ्या। केंद्रीय गृहप्रधान अमित शाह, महाराष्ट्रना सीएम एकनाथ शिंदे अने डेप्युटी सीएम देवेंद्र फडणवीस गणेश चतुर्थीना तहेवारो दरमियान मुंबईना लालबाग जाराजामां प्रार्थना करे छे। वाराणसीमां जाहेर रेलीने संबोधता पीएम मोदीए कह्युं, भाजपना शासन दरमियान वाराणसीमां पीएम आवास योजना हेठळ 75,000 पक्का मकानो आપવામાં આવ્યા। આમાંથી મોટા ભાગના મકાનો મહિલાઓના નામથી નોંધાયેલા છે। અમારી પાસે એક ઘર હતું, પુરુષોના નામે મિલકત મેળવવાની સંસ્કૃતિ, પરંતુ ભાજપે મહિલાઓના નામે મિલકતની નોંધણી કરવાની પરંપરા શરૂ કરી। કાશીમાં હજારો મહિલાઓ પાસે પોતાનું ઘર છે, જેમાંથી સમાજમાં તેનું સન્માન વધ્યું છે। રમતગમતથી લઈને રાફેલ ઉડાવવા સુધી અમારી દીકરીઓ અજાયબી કરી રહી છે। દિલ્હીના કમલાનગર વિસ્તારમાં તેમને આઈફોન 15 સપ્લાય કરવાના કથિત વિલંબ બાદ ગ્રાહકોને મોબાઈલ છૂટના કર્મચારીઓ વચ્ચે ચપાચપી થતા દિલ્હી પોલીસે ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। પોલીસ દ્વારા વાયરલ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર કહે છે, જ્યારે તેઓ ઇચ્છીને અમારા 3 એથ્લેટ એશિયન ગેમ્સ માટે વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, જેઓ અરુણાચલ પ્રદેશના છે, ત્યારે મેં નક્કી કર્યું કે હું એશિયન ગેમ્સમાં ભાગ લઈશ નહીં। રમતો કારણે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે। રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહે છે, કોંગ્રેસ પાસે તમામ સમુદાયના લોકો છે, ભાજપ કોઈને નજીક પણ આવવા દેતું નથી। તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવા સંસદ બિલ્ડિંગના ઉદઘાટન માટે આમંત્રણ પણ આપ્યું ન હતું। તમે ભાજપ, સિનેમા ઉદ્યોગના લોકોને બોલાવ્યા, તમે રાષ્ટ્રપતિ મુર્મુને શા માટે આમંત્રણ ન આપ્યું? તે રાષ્ટ્રપતિ છે, તમે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું। જ્યારે પાયો નાખવા આવ્યો નવી સંસદ ભવન માટે, તો તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, કારણ કે તેઓ અસ્પૃશ્ય છે। જો પાયો કોઈ અસ્પૃશ્ય દ્વારા નાખ્યો હોત તો તેઓ તેને ગંગાજળથી ધોવાની જરૂર હોત। ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અંદાજે 14 જેટલા વિદ્યાર્થીઓની 28 જેટલી ઉત્તર વયો ગુમ થયાની ઘટના 2 મહિના પહેલા બની હતી। મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। આરોપીઓને પકડવા પોલીસ અન્ય રાજ્યમાં પણ પહોંચી ગઈ હતી। વડોદરામાં જીએસઈએલ કંપનીના ડીલરોને ચેરમેનના નામે વાત કરી રૂપિયાની ઉઘરાણી કરતા ઝઘડિયાના ગઠિયાએ વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે। પૂછપરછ દરમિયાન ઠગે આવી રીતે જુદી જુદી કંપનીઓના એમડી ચેરમેન તરીકે ઓળખાણ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણી માટે ગણતરી ચાલી રહી છે। એનએસયુઆઈ સમર્થકો તેમને ઉમેદવાર આગળ હોવાથી ઉજવણી કરી છે। એનએસયુઆઈના દિલ્હી રાજ્ય સચિવ હારિત તોમર કહે છે, અમે હવે આગળ છીએ, મતગણતરી 10-15 મિનિટ વધુ ચાલતી રહેશે। હવે નજર કરીએ વિશ્વના ટોપ 9 ન્યૂઝ પર। ભારતે સંયુક્ત રાષ્ટ્રના પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન કાશ્મીરના મુદ્દા સામે જવાબી કાર્યવાહી કરી છે। ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટર ગેહલોતે પાકિસ્તાનને ઝડપાતૂર જવાબ આપતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, પાકિસ્તાનને અમારા આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી।
કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. નિઝર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. આ દરમિયાન તણાવને કારણે ઇમિગ્રેશન સેન્ટરો નવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેનેડા જવા માટે અરજી કરનારા લોકો હવે તેને પેન્ડિંગ રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઇમિગ્રેશન સેન્ટર ઓપરેટરોના જણાવ્યા અનુસાર 40 લોકોએ અરજી મોકૂફ રાખવાની વિનંતી કરી છે. લંડન આઈએએનએસ બ્રિટનના લેસ્ટર શહેરમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એક પોલીસ અધિકારી એક વૃદ્ધ હિન્દુ પૂજારીને ધક્કા મૂકી કરતો ધક્કો મારતો જોવા મળે છે. તેમણે જણાવી દઈ કે બ્રિટનમાં પણ હિન્દુ સમુદાયના લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે. આ હૃદયદ્રાવક વિડીયો આ તહેવારનો છે કે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુક્રેન રશિયાની નૌસેનાના બ્લેક સી કાફલાના મુખ્ય હેડક્વાર્ટર પર ભીષણ મિસાઇલનો હુમલો કર્યો છે. ક્રિમિયા ખાતે સેવેસ્તોપોલમાં આવેલા હેડક્વાર્ટરની ઇમારતમાંથી ધુમાડાના ગોટે ગોટે આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા. જો કે હજી સુધી આ હુમલામાં કોઈને ઇજા થઈ નથી કે કોઈના મોત થયા નથી તેની જાણકારી સામે આવી નથી તેવું સેવેસ્તોપોલના ગવર્નરનું કહેવું છે. સાથોસાથ તેમનું કહેવું છે કે ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનની નેશનલ ઇલેક્ટ્રિક પાવર રેગ્યુલેટરી ઓથોરિટી ચીનના વીજળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાનના પાવર પ્લાન્ટનું સંચાલન ચીન કરે છે અને ચીન તેના હલકી ગુણવત્તાવાળો કોલસો વાપરી રહ્યું છે, જેના કારણે વીજ ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. બીજી તરફ પાકિસ્તાન હાઈ ક્વોલિટીવાળા કોલસા માટે પૈસા ચૂકવી રહ્યું છે. મિડ એરિયાને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સૌથી ઠંડી રાત્રિની આગાહી કરી છે. સાથે જ કહ્યું છે કે હવે ગરમીની સિઝનનો અંત આવવાનો સમય આવી ગયો છે અને ડબલિનમાં આજે લોકોને તીવ્ર ઠંડીનો સામનો કરવો પડશે, કારણ કે આજે રાત્રે તાપમાન 14 ઘટીને માત્ર 1 નીચા સ્તરે પહોંચી જશે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિઝરની હત્યાનો આરોપ ભારત પર લગાવતા તેમણે ચારે બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના પ્રીમિયર ડેવિલ એબીએ જસ્ટિન ટ્રુડો સામે મોટો આરોપ લગાવ્યો છે. સીબીસી ન્યૂઝનો રિપોર્ટ પ્રમાણે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના પ્રીમિયર ડેવિડ એબીએ કહ્યું કે કેનેડાની સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિઝરની હત્યા વિશેની જાણકારી છુપાવી રહી છે. પેશાવર પાકિસ્તાનમાં આતંકવાદીઓને શોધી શોધીને મારવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત સેનાને ખૈબર પખ્તુનખ્વાન પ્રાંતમાં 8 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન 5 આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સેનાએ 2 અલગ અલગ ઓપરેશનમાં આતંકીઓને ઠાર કર્યા છે. ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા ચીનના ઘણા શહેરો ગંભીર મંદી અને રોકડની તંગીનો સામનો કરી રહ્યા છે. ચીનમાં આની અસર માણસોની સાથે સાથે પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે, જેના કારણે લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કાકડી, જે નોર્મલી આપણે એમ જ ખાઈ જતા હોઈએ છીએ, ખાવા પર ચીનમાં દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રોડ પર ઓવરલોડ ટ્રકો પર ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. હવે નજર કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર. ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કહે છે, પીએમ મોદી ઉત્તરપ્રદેશમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ વારાણસી માટે પ્રથમ વખત શિલાન્યાસ કરી રહ્યા છે. હું રાજ્યના દરેક રમત પ્રેમીઓ વતી પીએમ મોદીનું સ્વાગત કરું છું. દેશને આગામી દિવસોમાં એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે. આ પહેલી વખત હશે જ્યારે આટલી સંખ્યામાં વંદે ભારત ટ્રેન અલગ અલગ રાજ્યોથી રવાના થશે. વડાપ્રધાન મોદી આ તમામ ટ્રેનને વર્ચ્યુઅલી ગ્રીન સિગ્નલ આપી રવાના કરશે. આ 9 વંદે ભારત સંચાલિત થયા બાદ દેશમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 પર પહોંચી જશે. રેલવે લગભગ 2 મહિના બાદ વંદે ભારતનું ઉદઘાટન કરવા જઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા લોકોની મુશ્કેલી ઉભી થઈ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ સતત કાર્યરત છે. હાલ ડેપ્યુટી સીએમ ફડણવીસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. નાગપુરમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી સતત મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કથિત કૌશલ્ય વિકાસ કૌભાંડના સંબંધમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને ટીડીપીના વડા અને એન ચંદ્રબાબુ નાયડુને રાજ્યમંત્રી સેન્ટ્રલ જેલની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. વિજયવાડામાં એસીબી કોર્ટે ગઈકાલે એન ચંદ્રબાબુ નાયડુના રિમાન્ડ વધુ 2 દિવસ માટે લંબાવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી આતંકવાદી અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એનઆઈએ આતંકી પન્નુના પંજાબના અમૃતસર અને ચંદીગઢની તમામ સંપત્તિને સીલ કરી છે. પન્નુ હાલ અમેરિકામાં રહે છે અને ત્યાંથી સતત ભારત વિરોધી વિડીયો બનાવી ઝેર ઉકી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે વારાણસી પહોંચેલા સીએમ યોગી પણ હાજર હતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશીની આ મુલાકાતને સુવર્ણ અધ્યાય ગણાવી હતી. કાશીના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લગભગ 1 વાગે તેમના સંસદીય ક્ષેત્ર કાશી પહોંચ્યા છે. પીએમ મોદીએ પૂર્વાંચલમાં પ્રથમ અને ઉત્તરપ્રદેશમાં 3જા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. આ પછી વીડિયો દ્વારા વારાણસી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ વિશે કહેવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભગવાન શિવ અને કાશીની ઝલક જોવા મળશે. સ્ટેડિયમનો આકાર અર્ધચંદ્રકારનો હશે, જેમાં લગાવવામાં આવેલી ફ્લડ લાઇટ ત્રિશૂળના આકારમાં હશે. આજથી મણિપુરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે. આજે મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે સરકારે ફેક ન્યૂઝ, પ્રોપોગેન્ડા અને હેડ સ્પીચના પ્રસારને રોકવા માટે 3 મહિના રોજ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બેન કરી હતી. જોકે સ્થિતિમાં સુધારો થતા આજથી મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફરીવાર ભારે વરસાદ થયો છે અને નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે નાગપુરમાં 106 મિલીમીટર વરસાદ નોંધ્યો છે. રાત્રે અચાનક પડેલા વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પ્રશાસને આજે એટલે કે શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી છે. હાલ સમય થયો છે વિરામનો, મળીએ વિરામ બાદ. કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. મેરી કાર કા કિતના મિલ જાયેગા? Yes, sir. OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस. What are you saying? I'm saying that only OLX Autos gives your cars best price. की पोजीशन तुम्ही? এটা কি শুধু OLX Autos ही দেয় আপনার গাড়ির বেস্ট প্রাইস? শুনিয়া তো. I'm saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो. विजिट OLX Autos.in now. भरी महफिल में इशारों में गो
कभी दबे पाँव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में। पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। क्या नथुराम, ठंड लग रही है? सॉरी मैम। और रात तो भी लंबी है ना? जी। विराम बाद फरी आपનું સ્વાગત છે। હવે નજર કરીએ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર। સુરત જિલ્લા LCBA ઓલપાડ તાલુકાના કરમલ ગામે આવેલી આનંદુ ગ્રીન વેલી રેસિડેન્સીમાંથી બનાવટી વિદેશી દારૂ બનાવીને બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં પેકિંગ કરી વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ બે વાહનો સહિત કુલ રૂપિયા 8.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। ગુજરાતમાં ટ્રેનમાં આગ લાગવાની સતત બીજી ઘટના પ્રકાશમાં આવી છે। વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગ લાગવાની ઘટના બનતા જ મુસાફરોને સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા હતા। વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ અંગેની જાણકારી આપી હતી। આગ કયા કારણે લાગી તેનું કારણ હજુ અકબંધ છે। વડોદરા શહેર અને નજીકના વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં બે બનાવ નોંધાયા છે, જેમાં ભાયલી કેનાલ રોડ પર મહિલાને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે કે વાઘોડિયા તાલુકાના ભણિયારા ગામે બાઇક સ્લીપ થતા ચાલકને ઇજા પહોંચી હતી। અકસ્માતના બનાવની મળતી વિગતો મુજબ શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલા સત્યા ટાવરમાં રહેતા 47 વર્ષીય વિમલ જાનીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। રાજકોટના આદમી પાર્ટીના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસના, રાજકોટમાં CYSS વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં, તો રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી। CYSSના 50 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ તમામ જોડાયેલા કાર્યકર્તાઓને અભિનંદન આપી કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો। વડોદરા ફતેગંજમાં યુવતીએ ગત બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી। તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો છે। ફતેગંજ ભરવાડ વાસમાં રહેતા 40 વર્ષીય વંદનાબેન નરેન્દ્રભાઈ ચંદ્રવશી છેલ્લા કેટલાક સમયથી તનાવગ્રસ્ત રહેતા ગત બપોરે 3:15 કલાકે તેઓ પોતાના ઘરે હતા। કચ્છમાં અવારનવાર પવન ચક્કીમાં આગ લાગવાની ઘટનાઓ બની છે, ત્યારે આજે એક વધુ ઘટના સામે આવી છે। કચ્છના માંડવી ખાતે આજે વહેલી સવારે પવન ચક્કી સળગવા લાગી હતી, જો કે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી। હાલ તો આ આગે કાબૂમાં કરવાનો પ્રયત્ન શરૂ કરી દેવાયો છે, સાથે જ રાહતની વાત એ પણ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। પીપા ભગતની જગ્યા પર આવેલી પૌરાણિક વાવની આસપાસ લોખંડની ગ્રીલ આવેલી છે, તેમજ વાવમાં એક તકતી છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે લખેલું છે। આ જગ્યાના મહંત અને તેમના પરિવાર દ્વારા આ તકતી તોડી નાખવામાં આવી છે, તેમજ લોખંડની ગ્રીલમાં લાગેલા સ્વામિનારાયણ સંપ્રદાયના તિલક તોડી નાખ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમદાવાદની સાબરમતી જેલ સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે। વાત જાણે એમ છે કે આજથી લગભગ 3 વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં આરોપીની જામીન આપ્યા, જો કે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઈકોર્ટના આદેશ બાદ પણ આરોપી યુવકને 3 વર્ષ સુધી જેલ મુક્ત ન કરતા ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। આ સાથે આવા કેસની યાદી બનાવી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા રજિસ્ટ્રીને આદેશ કર્યો છે। વડોદરા PCB પોલીસને માહિતી મળી હતી કે વડસર ગામ રોડ પર આવેલા ઓરો હાઇટ્સમાં રહેતા અર્જુન ઉર્ફે સન્ની મારવાડી વિદેશી દારૂનો ધંધો કરે છે। પોલીસે દારૂની નાની અને મોટી બોટલો મળી 3.3 લાખનો દારૂ કબજે કર્યો છે, તથા 2 મોબાઈલ કાર અને પ્લાસ્ટિકના બેરલ મળી કુલ 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।
હવે નજર કરીએ મેટ્રો ટોપ 9 ન્યૂઝ પર. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 19-08 નાર્કોટિક ડ્રગ્સ હેલ્પલાઇન વિશે લોકોને માહિતગાર થાય તે હેતુસર આજરોજ સુત્રાપાડા મુકામે ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના એસવીસી સિનિયર તથા જુનિયર કેડેટો દ્વારા સુત્રાપાડા બસ સ્ટેન્ડ મેઇન રોડ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ એસટી ડેપોમાં ગંદકીના ઢગલા અને કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જોકે થોડા સમય અગાઉ થરાદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન રથ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. થરાદ ખાતે તંત્ર દ્વારા સફાઈ માટે લાખો રૂપિયા આપવામાં આવે છે, પરંતુ થરાદ એસટી ડેપોમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે. રાધનપુર તાલુકાના પુરાણા ગામમાં વરસાદી પાણીના કારણે ગામની અંદર ઘરોમાં પાણી તો ખેતરોમાં ભરાતા પાણી વાવેતર કરેલા પાકને નુકસાન. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામના ખેતરોની અંદર 500 હેક્ટરથી વધુ લાભ વાવેતર કરેલા પાકની અંદર વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોએ કરોડો રૂપિયાનું નુકસાન, સાથોસાથ ઉપરના ગામોની અંદરની ગામની અંદર વરસાદી પાણી ઘૂસી જતા ગામના ઘરોમાં પાણી આવતા ગામ લોકોને મોટા પાયે નુકસાન થયું છે. રાજકોટ નિયમજી કુંડલિયા મહિલા કોલેજના એક પ્રોફેસરે પોતાની જ વિદ્યાર્થીની સાથે જાતિ અડપલા કરવાનો બનાવ સામે આવ્યો છે. ગુરુ તો વિદ્યાર્થીની માટે માતા પિતા સમાન હોય છે, પરંતુ આવા શિક્ષકોએ શિક્ષક જગતને શરમસાર કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ જાતિ અડપલા અને શારીરિક સંબંધ બાંધવા માટે ફોર્સ કરતા એક પ્રોફેસર સામે કેસ નોંધાવ્યો છે, જેને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ. યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઈ. લાખો પદયાત્રિકો પગપાળા જ્યારે દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે પગપાળા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે મોટી સંખ્યામાં કેમ્પો સેવા માટે તૈયાર થઈ રહ્યા છે અને કેમ્પોને તૈયાર કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે. યાત્રિકોને ભોજન, રહેવા તેમજ આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડવા માટે કેમ્પો સજ્જ બન્યા છે. હિંમતનગરના મોતીપુરા ખાતે સાબરકાંઠા પત્રકારો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વિસામાના આરામ કરવાની, જમવાની, ચા, નાસ્તો અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું છે. તો હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા, પાલિકા ઉપપ્રમુખ સહિત પત્રકારોએ પદયાત્રીઓને આવકાર્યા હતા. તો ધારાસભ્યે નાસ્તાનું વિતરણ કરી આરોગ્ય ચકાસણી પણ કરાવી હતી. ધોરાજીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે કોટેશ્વર મહિલા મંડળ તથા ભગવા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહારાજને 56 ભોગ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુઝિકલ પાર્ટી સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના લાલપુર જામજોધપુર તાલુકાના માર્ગો અત્યંત બિસ્માર હોય આ પ્રશ્ને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ 2 વખત મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. અંતે હેમંતભાઈ ખવાએ બંને તાલુકાના ગામ લોકો સાથે આજે જંગી રેલી સાથે લાલપુરમાં પ્રાંત અધિકારી કચેરીએ તાળાબંધી કરવાનું આંદોલન જાહેર કર્યું. દેવગઢ બારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે રોડ રિસ્પેસિંગ માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ SH-62 અતિ બિસ્માર હાલતમાં છે. રાજ્યમાં ધોરીમાર્ગ SH-62 રિસર્ફેસિંગ કરવા માટે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચાર્મી નિલસોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. હવે નજર કરીએ મનોરંજન ટોપ 9 ન્યૂઝ પર. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને રાઘવ જટનાના લગ્નની વિધિ આજથી શરૂ થશે. આ માટે બંને ઉદયપુર પહોંચ્યા છે. હોટલ ધ લીલા પેલેસમાં આજથી લગ્નની વિધિઓ શરૂ થશે. લગ્નમાં હાજરી આપવા માટે બંનેના પરિવારજનો પણ ઉદયપુર પહોંચી ગયા છે. જ્યારે બંને ઉદયપુર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
લગ્ન મારી લીલા પેલેસ હોટલને પણ સુંદર રીતે સજાવવામાં આવી છે. પરિણીતીની મીવીદી એટલે કે પ્રિયંકા ચોપડા. પ્રિયંકા હજુ લગ્નમાં હાજરી આપવા ભારત આવી નથી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ શેર કરીને નાની બહેન અભિનંદન પાઠવ્યા છે. જે બાદ એવું લાગી રહ્યું છે કે પ્રિયંકા લગ્નમાં હાજરી નહીં આપે અને અત્યારે તે યુએસએમાં જ છે. કુશા કપિલા, રેખા, જીનત અમાન, શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા. આ પ્રસંગે શિલ્પાએ જીનત અમાનના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાવ્યા. અભિનેત્રી રેખાને પોતાની કારમાંથી ઉતારવા ગઈ હતી. આ દરમિયાન રેખા તરફ ઇશારો કરીને શિલ્પાએ પેપ્સને કહ્યું, હું જે કંઈ પણ શીખી છું તે તેમની પાસેથી જ શીખી છું. સ્ક્રીનિંગ દરમિયાન શિલ્પા સ્ટાઇલિસ્ટ પિંક આઉટફિટમાં જોવા મળી હતી. સુપરસ્ટાર સલમાન ખાને ગુરુવારે પંજાબી ફિલ્મ મોજા હી મોજાનું ટ્રેલર લોન્ચ કર્યું. ગીપી ગ્રેવાલ અભિનીત આ ફિલ્મ લોન્ચિંગ ઇવેન્ટમાં સલમાને કહ્યું, 100 કરોડનો આંક હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોક બોટમ હશે. હવે ઇન્ડસ્ટ્રી રૂપિયા 1000 કરોડનો આંકડો પાર કરશે. ગણેશ ચતુર્થીના અવસર પર કાર્તિક આર્યને પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. બુધવારે રાત્રે ઘણા સેલેબ્સ કાર્તિકના ઘરે બાપાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સારા અલી ખાન પણ કાર્તિકના ઘરની બહાર જોવા મળી હતી. બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા હાલમાં જ મુંબઈની સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના નવા ઘરની ઝલક શેર કરી છે. એક વિડીયો શેર કરતા સોનાક્ષીએ તેના ચાહકોને કહ્યું કે તેણે આ ઘર સાથે પોતાનું સપનું પૂરું કર્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં રશ્મિકા મંદાના એક્ટર રણબીર કપૂર સાથે પહાડોમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ જાણ થઈ કે રણબીર અને રશ્મિકા એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે, જેનું નામ એનિમલ છે. હવે આ ફિલ્મનો રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. લાલબાગના રાજાના દરબારમાં સની લિયોની દર્શન કરવા પહોંચી હતી. તેમને પતિ ડેનિયલ સાથે બાપાના દર્શન કર્યા હતા. સની લિયોની ફેસ્ટિવલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. બાપાના ચરણમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા. કિયારા એકદમ સ્ટાઇલિશ છે, પરંતુ લાંબા સમયથી તે મોટા ભાગે ભારતીય લુકમાં જોવા મળી રહી છે. પરંતુ અચાનક કિયારા આ બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી હતી. કિયારાનો આત્મવિશ્વાસ હતો જેણે તેમને દેખાવ વધુ તેજસ્વી બનાવ્યો હતો. તો આવા જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.